हेलो स्टूडेंट्स, ग्रेड टू सब्जेक्ट गुजराती, गुजरातीनी અંદર ચેપ્ટર નંબર 5 મારે તો બસ રમવું છે। તો આપણે આગળના વિડિયોમાં જોઈ ગયા કે શું જોયું હતું, આપણે કેટલાક વાક્યો આડા અવળી હતા એને આપણે શું કર્યું હતું, ક્રમ મુજબ શબ્દ ગોઠવી અને સાચા વાક્ય બનાવ્યા હતા। હવે આજે એક ચેપ્ટરની અંદર આપણે એક નવો ટોપિક શીખવાનો છે, તો એ ટોપિક મારા છે અમે રેતીમાં રંગભેર। શું છે અમે રેતીમાં રંગભેર, અહીંયા રંગભેર બરાબર, તો આ ગીત છે અમે રેતીમાં રંગભેર। આ ગીત આપણે આજે ગાવાનું છે, હું તમને ગાતી જઈશ અને સમજાવતી જઈશ, ચિત્રો બતાવતી જઈશ અને સમજાવતી જઈશ। તો ચાલો શરૂ કરીએ આપણે ગીત ગાવાનું બરાબર। એ પહેલા હું તમને થોડી રમત વિશે સમજાવી દઉં કે રેતીમાં રંગભેર એટલે રેતીની અંદર અમે એવા રંગાઈ ગયા છે કે અમને રેતીની અંદર રમવાની ખૂબ જ મજા આવે છે બરાબર। તો તમે મિત્રો, તમે પણ નાના અત્યારે નાના છો એટલે રેતીમાં રમવાની ખૂબ મજા આવે। તમે દરિયા કિનારે જાઓ અથવા તો કોઈ એવા સ્થળે જાઓ કે જ્યાં તમે રેતી હોય, તો તમે તરત જ ત્યાં રમવાનું પસંદ કરો છો, તમે ત્યાં તરત જ રમવા બેસી જાઓ છો। રેતીમાં તમે પોતાના પગ અંદર ડૂબાડીને ઘર બનાવો છો, સરસ મજાના કૂવા બનાવો છો બરાબર, પછી રેતીનું ઘર બનાવો છો, રેતીના ઢગલા કરી અને અંદર હાથ પગ બોડીને રમો છો બરાબર। તો આવી રીતે આ બાળકો પણ રેતીની અંદર એટલા બધા રંગભેર થઈ ગયા છે કે એમને રમવાની ખૂબ જ મજા આવે છે। તો આપણે અહીંયા એક સરસ મજાનો રેતીમાં રંગભેર વાળું ગીત ગાવાનું છે, જે હું તમને ગાઈને બતાવીશ। તો ચાલો ગાઈએ અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે ભાઈ બહેન સૌને ગમતા હતા, અમે ભાઈ બહેન સૌને ગમતા હતા, અમે બાગ બગીચે રમતા હતા, અમે બાગ બગીચે રમતા હતા, અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા, અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા, અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા, અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા, ઝીણા ટમટમતા તારલિયા ગણતા હતા, ઝીણા તારલિયા ટમટમતા ગણતા હતા, અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે નદી તળાવે ફરતા હતા, અમે નદી તળાવે ફરતા હતા, પાણી દેખીને તરવા પડતા હતા, પાણી દેખીને તરવા પડતા હતા, અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે માટીના કૂવા કરતા હતા, અમે માટીના કૂવા કરતા હતા, તે જોઈ આનંદે નાચતા હતા, તે જોઈ આનંદે નાચતા હતા, અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે રેતીમાં રંગભેર રમતા હતા। તો મિત્રો, આ હતું આપણું ગીત અમે રેતીમાં રંગભેર। તો આ બાળકો જુઓ, આ કાવ્યમાં આપણને બતાવ્યું છે કે બાળકો કેવી કેવી રીતે રેતીમાં રમતા હતા
બગીચે રમતા હતા એટલે કે બાગ બગીચે એટલે બગીચામાં એ રમતા હતા ત્યાં તેમને ફૂલેલા ખીલેલા ફૂલ જોઈ અને તેમને ખૂબ જ આનંદ આવતો હતો તે ખીલેલા ફૂલ જોતા હતા અને એમની સાથે હરખાતા હતા અને ફૂલને શું કરતા હતા સૂંઘતા હતા તો તેઓ ખીલેલા ફૂલ જોઈને એ ફૂલને સૂંઘતા હતા ત્યાર પછી ચાંદાની ચાંદનીમાં તેઓ શું કરતા હતા રમતા હતા ચાંદાની ચાંદનીમાં રમવું એટલે કે જ્યારે ચાંદો હોય ત્યારે એની ચાંદની હોય ત્યારે એમને રમવાની મજા આવતી એની સામે જોઈ અને જોઈ રહેવાની એમને ગણવાની તારલિયા ગણતા હતા તેઓ આકાશ તરફ જોઈ અને તારલિયા પણ ગણતા હતા ત્યાર પછી નદી તળાવે તેઓ નાહવા જતા હતા નદી તળાવે શું કરવા જતા હતા તે ફરવા જતા હતા પરંતુ પાણી જોઈને તેમને શું થતું હતું તરવાનું મન થતું હતું તો તેઓ તે તળાવે જઈ અને પાણી જોઈને તેમાં તરતા હતા બરાબર પછી શું કરતા હતા અમે માટીના કુબા એટલે કે માટીના ઘર બનાવતા હતા એની અંદર પગ મૂકીને ઉપર માટીનો ઢગલો કરી દે એટલે અને પછી પગ લઈ લે તો તે ઘર બની જતું એવી રીતે તેઓ માટીના કુવા પણ કરતા હતા તો મિત્રો અહીંયા આપણે આ રીતિમાં રંગભેર કાવ્ય જોયું અને તેની સમજૂતી પણ મેળવી હવે આપણે આગળ જોઈએ ચાલો આપણે આગળ કાવ્ય જોયું હવે આપણે એક નવો પોઈન્ટ બીજો જોઈશું કે એમાં શું છે ગીતના કયા શબ્દો તમને યાદ છે એમાંથી ત્રણ શબ્દો નીચે લખો આપણે હમણાં જ ગીત જોયું કે અમે રીતિમાં રંગભેર આ ત્રણ આ ગીતમાંથી આપણને કયા કયા શબ્દો યાદ રહ્યા છે તે આપણે અહીંયા ત્રણ ખાનાની અંદર લખવાના કયા છે તો એ ત્રણ શબ્દો તમે ગમે તે લખી શકો છો ગીતમાંથી તમને યાદ રહેલા હોવા જોઈએ તમે તારલિયા લખી શકો છો ફૂલડા લખી શકો છો રંગભેર લખી શકો છો બરાબર પછી ટમટમતા લખી શકો છો પછી કુવા લખી શકો છો બરાબર પછી તળાવ લખી શકો છો પછી ફૂલડા લખી શકો છો બરાબર બાગ બગીચા લખી શકો છો આવી રીતે ગીતમાંથી તમને કોઈ પણ શબ્દ યાદ હોય એવા ત્રણ શબ્દો અહીંયા લખવાના છે તો તમે એવું નહીં કે મેં અહીંયા આ જ લખ્યા છે તો હું એ જ લખી શકું તમને યાદ રહેલા હોવા જોઈએ બરાબર તો અહીંયા મને યાદ રહ્યા છે એ શબ્દ હું લખીશ બરાબર તો એવી રીતે આપણને યાદ રહેલા શબ્દ અહીંયા લખવાના છે તો શું કહે છે જુઓ પહેલાં ગીતના કયા શબ્દો તમને યાદ રહ્યા છે તે અહીંયા લખવાના છે તો ચાલો લખીશું તો પહેલો શબ્દ કયો આવશે કયો યાદ રહ્યો છે રંગભેર અહીંયા આપણે લખીશું રંગભેર બરાબર રંગભેર લખ્યો બીજો શબ્દ કયો આવશે તારલિયા તો આપણે અહીંયા લખીશું તારલિયા બરાબર ત્યાર પછી એક બીજો એવો કયો શબ્દ છે જે આપણને યાદ રહ્યો છે તો ફૂલડા આપણે અહીંયા ફૂલડા લખી શકીએ અહીંયા લખીશું ફૂલડા બરાબર તો આપણે ત્રણ શબ્દ થઈ ગયા રંગભેર તારલિયા અને ફૂલડા આ ત્રણ શબ્દો આપણે અહીંયા લખ્યા હવે આપણે બીજું જોઈએ બીજા નંબરનું વાક્ય શું કહે છે ગીતમાં અમે લખ્યું છે શું છે અમે અમે લખ્યું છે અમે એટલે કોણ આપણે અહીંયા જોવાનું છે બરાબર ગીતમાં અમે લખ્યું છે અમે એટલે કોણ આપણે ગીતમાં જોયું કે અમે રીતિમાં રંગભેર રમતા હતા અમે બાગ બગીચે ફરતા હતા અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા આ બધી જગ્યાએ અમેનો ઉલ્લેખ થયેલો છે તો અહીંયા આપણને પ્રશ્નમાં પણ કહ્યું છે કે અમે એટલે કોણ તો આપણે કોને લખીશું અમે એટલે કોણ આવશે ભાઈ બહેન કોણ આવશે ભાઈ બહેન તો અહીંયા આપણે લખીશું કે ગીતમાં અમે લખ્યું છે તો અમે એટલે કોણ તો અમે એટલે ભાઈ બહેન બરાબર અમે એટલે ભાઈ બહેન આ ગીતમાં અમે લખ્યું છે તો અમે એટલે અમે ભાઈ બહેન આપણે ત્રણ શબ્દ લખ્યા અને અમે એટલે કોણ એ પણ લખ્યું હવે આપણે એક નવો પોઈન્ટ જોઈએ
તેમાં સૂચના જોઈશું અભિનય કરો અને ગીતમાંથી બંધ બેસતી પંક્તિ શોધીને લખો. તો આપણે આગળ ગીત જોયું હતું બરાબર, એમાંથી બંધ બેસતી પંક્તિ જોઈને લખવાની છે. અહીંયા તમને કેટલા ચિત્રો આપેલા દેખાય છે, ત્રણ ચિત્ર આપ્યા છે. તો એમાં સૌથી પહેલું ચિત્ર કયું છે, તો બાગ બગીચા વાળું છે બરાબર. તો અહીંયા પહેલું ચિત્ર બગીચા વાળું છે, તો આપણે પહેલી પંક્તિ બંધ બેસતી આવે એવી રીતે લખવાની છે. તો કઈ પંક્તિ છે, પહેલી પંક્તિ આવશે જે બગીચાને લગતી છે બરાબર, અને બાળકો અંદર શું કરે છે તો એ પંક્તિ આપણે લખવાની છે. તો શું આવશે, અમે ખીલેલા ફૂલડા સુંઘતા હતા. શું આવશે, અમે ખીલેલા ફૂલડા સુંઘતા હતા બરાબર. અમે ખીલેલા ફૂલડા સુંઘતા હતા, જે પહેલું ચિત્ર છે એ પ્રમાણે આપણે આ પંક્તિ લખી. હવે બીજું ચિત્ર કયું છે, તો તારલિયા વાળું છે બરાબર. તારલિયા છે અને ચાંદલીઓ પણ છે. તો આપણે બીજી પંક્તિ કઈ લખીશું, તો અમે ઝીણા ટમટમતા તારલિયા ગણતા હતા. તો આપણે બીજી પંક્તિ લખીશું, અમે ઝીણા ટમટમતા તારલિયા ગણતા હતા બરાબર. અમે ઝીણા ટમટમતા તારલિયા ઝીણા ટમટમતા તારલિયા ગણતા હતા. આ બીજી પંક્તિ છે એ બીજા ચિત્રને અનુરૂપ છે, બીજા ચિત્રને બંધ બેસતી આવે છે. ત્યાર પછી જોઈએ ત્રીજી પંક્તિનો ત્રીજું ચિત્ર કયું છે, તો રેતીની અંદર રમે છે. શું બનાવે છે રેતીની અંદર, તો આપણે કઈ પંક્તિ લખીશું, માટીના કૂબા બનાવે છે. તો કઈ પંક્તિ લખીશું, કે અમે માટીના કૂબા કરતા હતા. તો અહીંયા ત્રીજી પંક્તિ લખીશું, અમે માટીના કૂબા કરતા હતા બરાબર. તો આ ત્રણ પંક્તિ આપણે લખી એ ચિત્રને અનુરૂપ છે, ચિત્રને બંધ બેસતી આવે છે. તો આપણે આગળ શું જોયું, તો સરસ મજાની કવિતા જોઈ, પછી એમાંથી યાદ રહેલા ત્રણ શબ્દો લખ્યા, અમે એટલે કોણ એ પણ લખ્યું, અને આ ચિત્ર જોઈ અને આપણે બંધ બેસતી પંક્તિઓ પણ લખી. હવે આપણે નેક્સ્ટ વીડિયોમાં મળીશું. થેન્ક યુ.